નિયર કેજી ટુ વિડીયો એક બાળકો આપણે સંખ્યાલેખનની બુકમાં હવે લખીશું તો સંખ્યાલેખનની બુકમાં પાના નંબર 25 કાઢો ચલો કાઢ્યું બાળકો સંખ્યાલેખનની બુકમાં પાના નંબર 25 હવે જુઓ ચિત્રો ગણીને દરેક ચોરસમાં સાચી સંખ્યા લખો તો આપણે પહેલાં ચિત્ર જોઈશું અને ગણીશું તો ગણો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો કેટલા ભૂલ થયા 15 તો આપણે પહેલા ખાનામાં લખીશું એકડ પાછળ 15 ચલો બીજા ખાનામાં લખો એકડ પાછળ 15 હવે ત્રીજા ખાનામાં લખવાનું આપણે એકડ પાછળ 15 હવે નીચેનું ચિત્ર જુઓ દાડમ એક હવે આપણે ગણીશું બાળકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કેટલા દાડમ થયા 18 તો આપણે અહીંયા કેટલા લખીશું એકડ આઠળ 18 ચલો લખો બાળકો એકડ આઠળ 18 ત્રણેય ખાનામાં આપણે એકડ આઠળ 18 લખવાના હવે નીચે જુઓ હવે નીચેનું ચિત્ર ગણવાનું સીતાફળ હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા થયા 16 તો આપણે અહીંયા કેટલા લખીશું એકડ છગડ 16 લખો બાળકો બીજા ખાનામાં લખો એકડ છગડ 16 ત્રીજા ખાનામાં લખો એકડ છગડ 16 હવે નીચે જુઓ નીચેનું ચિત્ર જુઓ દા મોસંબી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 કેટલા થયા એકડ તગડ 13 તો આપણે અહીંયા શું લખીશું 13 એકડ તગડ 13 ચલો બીજા ખાનામાં લખો એકડ તગડ 13 ત્રીજા ખાનામાં લખો એકડ તગડ 2 લીટીને અડાડી પેન્સિલ દબાવીને બાળકો હવે જુઓ નીચેનું ચિત્ર ચલો ગણો હવે આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 તો આપણે પહેલા ખાનામાં લખો એકડ નવ્વદ 19 ચલો બીજા ખાનામાં લખો એકડ નવ્વદ 19 ત્રીજા ખાનામાં લખો એકડ નવ્વદ 19 હવે બોલ હવે કેટલા બોલ છે આપણે ગણીશું બાળકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 તો આપણે અહીંયા કેટલા બોલ થયા 17 તો અહીં કેટલા લખવાના એકડ સાતળ 17 બીજા ખાનામાં લખો એકડ સાતળ 17 તેવી જ રીતે ત્રીજા ખાનામાં લખો એકડ સાતળ 17 હવે જુઓ નીચે દેડકા શેનું ચિત્ર છે દેડકા તો હવે આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા છે 12 તો આપણે પહેલા ખાનામાં લખો એકડ બગડ 12 બીજા ખાનામાં લખો એકડ બગડ 12 તેવી જ રીતે ત્રીજા ખાનામાં 2 લીટીને અડાડીને પેન્સિલ દબાવીને લખો એકડ બગડ 12 હવે નીચે જુઓ કેન્ડી હવે શેનું ચિત્ર છે કેન્ડી તો ગણો કેન્ડી કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 કેટલી કેન્ડી થઈ 20 તો આપણે અહીંયા બગડે મીંડે 20 લખીશું પહેલાં ખાનામાં 2 લીટીને અડાડીને પછી બીજા ખાનામાં 2 લીટીને અડાડી પેન્સિલ દબાવીને 20 પછી બગડે મીંડે 20 તેવી જે ત્રણેય ખાનામાં આપણે લખીશું ચલો લખો બાળકો હવે નીચે જુઓ સંખ્યા જેટલા શૂન્ય કરો શૂન્ય એટલે મીંડા અહીંયા સંખ્યા આપેલી છે તો આપણે પહેલાં કેટલી સંખ્યા છે એકડ છગડ 16 તો કેટલા મીંડા કરવાના 16 તો કરો બાળકો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તેવી જ રીતે નીચે જુઓ 16 પછી કેટલા આપ્યા છે એકડ આઠળ 18
तो आपणे केटला मींडा करीशुं 18 બાળકો તો કરો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 હવે 18 પછી કેટલા આવ્યા છે બાળકો જુઓ નીચે 11 કેટલા આવ્યા છે 11 કેટલા આવ્યા છે 11 તો આપણે અહીંયા 11 મીંડા કરવાના 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 હવે નીચે કેટલા છે જુઓ 91 19 તો આપણે કેટલા મીંડા કરવાના બાળકો 19 તો કરો ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 હવે કેટલા મીંડા થયા 19 થયા બાળકો હવે સામે જુઓ સામે આપણે કેટલા લેલા છે 14 તો અહીંયા કેટલા મીંડા કરીશું 14 કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 હવે 14 નીચે કેટલા છે 17 તો આપણે કેટલા મીંડા કરવાના 17 તો કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા થયા 17 થઈ ગયા બાળકો હા હવે નીચે જુઓ 17 પછી કેટલા લખ્યા છે બગડે મીંડે 20 તો આપણે કેટલા મીંડા કરીશું 20 તો ચલો કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 20 થઈ ગયા બાળકો હવે નીચે જુઓ કેટલા લખ્યા છે એકડ પાછળ 15 તો હવે કેટલા મીંડા કરીશું 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 હવે આપણે પાછળ જઈશું બાળકો હવે પાછળ ફરતું ફેરો બાળકો હવે આપણે પાછળ જુઓ બાળકો ચિત્રો ગણીને સાચી સંખ્યા પર ગોળ મીંડું કરવાનું ગોળ મીંડું દોરવાનું હવે આપણે ચલો ચિત્ર ગણવાના બાળકો હવે નીચે સંખ્યા આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો આપણે અહીંયા 15 શોધીને ગોળ મીંડું કરી દેવાનું બાળકો ચલો કરો 15 ઉપર મીંડું હવે બાજુમાં જુઓ બોલ બાજુનું ચિત્ર જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 તો આપણે 19 ઉપર ગોળ મીંડું કરવાનું હવે કબૂતર ગણો કબૂતર કેટલા છે ગણજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો આપણે અહીંયા 14 15 અને 16 આપેલા છે તો 14 ઉપર ગોળ મીંડું કરવાનું હવે નીચેના જુઓ મરચાનું ચિત્ર જુઓ બાળકો લાલ મરચા હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 કેટલા મરચા થયા 17 તો આપણે અહીંયા 17 16 અને 15 આવેલા છે તો આપણે 17 ઉપર ગોળ મીંડું કરવાનું હવે બાજુમાં જુઓ મરઘી હવે ગણો બાળકો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો 12 ઉપર આપણે ગોળ મીંડું કરીશું હવે જુઓ બાજુનું ચિત્ર ઓડીનું હવે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 તો આપણે અહીંયા 19 20 અને 17 આપેલા છે તો આપણે કેટલા થયા 20 તો આપણે 20 ઉપર ગોળ મીંડું કરી દેવાનું હવે નીચે જુઓ નીચે ટોપીનું ચિત્ર છે ટોપીના ચિત્ર ગાડી જુઓ બાળકો
હવે ટોપીઓ ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો અહીંયા 11, 13 અને 16 આવેલા છે, તો આપણે 13 શોધીને ગોળ મીંડું કરી દેવાનું. હવે બાજુમાં જુઓ કેરી. હવે ચચ્ચરો ગણો બાળકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો આપણે 18 ઉપર ગોળ મીંડું કરીશું. હવે ચલો બાજુના ચિત્રમાં જુઓ. હવે ગણો સફળ થયો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. તો આપણે અહીંયા 12, 18 અને 16 આપેલા છે, તો 16 ઉપર ગોળ મીંડું કરી દેવાનું. 16 સફરજંતિ એટલે 16 ઉપર ગોળ મીંડું કરી દેવાનું. હવે સામેના પત્તા પેજ નંબર 27 ઉપર જુઓ. હવે સામેનું પત્તું જુઓ બાળકો. હવે સંખ્યા 11 થી 20નો આપણે માવરો કરો એટલે ગૂંટવાનું જ છે. આપણે 11 થી 20 લખવાના. આ મીંડાવાળા અક્ષરો આપ્યા છે તેની ઉપર આપણે પેન્સિલ ફેરવવાની. પેન્સિલ દબાવીને ફેરવો છો બાળકો. 2 એકડા 11, 1 એકડ વગર 12. ચલો પેન્સિલ દબાવીને ફેરવો છો બાળકો. મીંડા ઉપર જ 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15, 1 એકડ છગડ 16, 1 એકડ સાતડ 17, 1 એકડ આઠડ 18, 1 એકડ નવડ 19, બગડે મીંડે 20. ચલો હવે બીજી લાઈનમાં જો બાળકો, એવી રીતે 11 થી 20 જ ગૂંટવાના છે. ચલો ગૂંટો 2 એકડા 11. ચલો પેન્સિલ દબાવીને ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની. 1 એકડ વગર 12, 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15, 1 એકડ છગડ 16, 1 એકડ સાતડ 17, 1 એકડ આઠડ 18, 1 એકડ નવડ 19, બગડે મીંડે 20. ચલો ત્રીજી લાઈનમાં તેવી જ રીતે મીંડા ઉપર પેન્સિલ ફેરવો બાળકો. 2 એકડા 11, 1 એકડ વગર 12, 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15. ટપકાની ઉપર જ પેન્સિલ ફેરવજો બાળકો. પેન્સિલ દબાવીને ફેરવવાની. 1 એકડ સાતડ 17, 1 એકડ આઠડ 18, 1 એકડ નવડ 19, બગડે મીંડે 20. ચલો 11 થી 20 લખાઈ ગયું બાળકો. હવે નીચે જુઓ, સંખ્યા 11 થી 20 ક્રમમાં લખો. હવે અહીંયા ખાનામાં આપણે આલેલા નથી, તો આપણે 11 થી 20 લખવાનું. તો લખો 2 એકડા 11, ઉપરથી જોઈને ના આવડે તો ઉપરથી જોઈને લખવાનું. 1 એકડ વગર 12, 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15, 1 એકડ છગડ 16, 1 એકડ સાતડ 17, 1 એકડ આઠડ 18, 1 એકડ નવડ 19 અને બગડે મીંડે 20 આપેલા છે, તો આપણે ઘૂંટી નાખવાનું. હવે નીચે લખો તેવી રીતે, ઉપર જોઈને 2 એકડા 11, 1 એકડ વગર 12, 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15, 1 એકડ છગડ 16, 1 એકડ સાતડ 17, 1 એકડ આઠડ 18, 1 એકડ નવડ 19 અને બગડે મીંડે 20 ઘૂંટી નાખવાનું. ચલો હવે ત્રીજી લાઈનમાં લખો બાળકો તેવી રીતે, 2 એકડા 11, 1 એકડ બગડ 12, 1 એકડ તગડ 13, 1 એકડ ચોગડ 14, 1 એકડ પાછળ 15, 1 એકડ છગડ 16, 1 એકડ સાતડ 17. પેન્સિલ દબાવીને લખજો બાળકો. 1 એકડ આઠડ 18, 2 લીટીને 18, 1 એકડ નવડ 19, બગડે મીંડે 20. હવે નીચે જુઓ, સંખ્યા 11 થી 20માં ખૂટતા અંકો લખો. તો અમુક અંકો આપણને આલેલા છે, તો આપણે ખૂટતા અંકો લખવાના. તો અહીંયા જુઓ, 1 એકડ વગર 12 આપેલા છે, તો 12 પહેલાં શું આવે? 11. તો 2 એકડા 11 લખો પહેલા ખાનામાં. 12 પછી શું આવે? 13. ચલો ત્રીજા ખાનામાં લખો 13. 13 પછી 14 લખેલા છે, 14 પછી શું આવે? 1 એકડ પાછળ 15. 15 પછી 16 લખેલા છે, 16 પછી શું આવે? 1 એકડ સાતડ
सत्तर पची अठार लखेला है, पची लखो ओगनीस, पची बगड़े मींडे वीस लखेला है। हाँ तो पची आप हमें नीचे जुवा बेकड़ा अगियार लखेला है, तो अगियार पची शू आए एकड़ बगड़ बार, पची एकड़ तगड़ तेर लखेला है, तो एकड़ तगड़ तेर पची शू आए एकड़ चौगड़ चौदह, एकड़ पांचड़ पंदर लखेला है, पंदर पची शू आए एकड़ छगड़ सोल, सोल पची सत्तर लखेला है, तो सत्तर पची शू आए एकड़ आठड़ अठार, अठार पची एकड़ ओगनीस लखेला है। हाँ तो पची बगड़े मींडे वीस लखवाना। चलो बे लाइन पती गई बाळको। हाँ हवे जुओ छेल्ले संख्या अगियार थी वीस चढ़ता क्रम में गोठो, तो आपणे अहींया आड़ा आवड़ी आलेला छे, तो आपणे क्रम में गोठवी नाखीशुं। लखो बे एकड़ा अगियार, पची एकड़ बगड़ बार, एकड़ तगड़ तेर, एकड़ चौगड़ चौद, एकड़ पांचड़ पंदर, एकड़ छगड़ सोल, एकड़ सातड़ सत्तर, एकड़ आठड़ अठार, एकड़ नवड़ ओगनीस, बगड़े मींडे वीस। तो बाळको आपणे चढ़ता क्रम में लखी काढ्युं, हवे तमारे होमवर्क में एक थी पचास एकड़ा खानावारी नोट में बे वार लखवाना। नमस्ते बाळको।